ધોરાજી શહેરમાં ભાજપ કોંગ્રેસના લોકો વિકાસની વાતો કરીને શહેરીજનોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે લોકોની જરૂરિયાત મુજબ રોડ રસ્તા પાણી જેવી પાયાની સુવિધાઓ ભાજપ કે કોંગ્રેસ સંતોષી શક્યું ન હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં લોકોની પાયાની સુવિધાઓ સ્થાનિક નગરપાલિકા દ્વારા ન સંતોષાતા લોકોએ ચક્કાજામ કરીને ભાજપ કોંગ્રેસ બંને સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો ધોરાજીની અંદર 258 કલમ મુજબ જે કાંઈ સ્ટેની બાબત છે અને કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા છે આ આક્ષેપોને હું એ માટે કહું કે 258 મુજબ અમોએ કોઈ પણ જાતના વિકાસના કામોમાં અવરોધ નથી ઊભો કર્યો મારું નામ ગંભીરસિંહ વાળા ધોરાજી જનતાનો સેવક આ જે કોંગ્રેસે ધારણાનો કાર્યક્રમ યોજ્યો છે 2 કલાકનો તે આ 2 કલાકનો કાર્યક્રમ છે એક એક દિંડક છે એક નાનું બાળક પણ 12 કલાક ભૂખ્યું રહી શકે છે તો જો આ કોંગ્રેસવાળાને ધારણાનો કાર્યક્રમ કરવો હતો તો 8 થી 10 દિવસનો કાર્યક્રમ કરવો હતો તો જનતાને ખબર પડે કે આ રાજકીય નેતા છે જે રાજકારણમાં છે એ 8 દિવસ ભૂખ્યા રહી શકે છે બાકી બાળકે પણ જો 10-12 કલાક ભૂખ્યો રહી શકતો હોય તો આ 2 કલાકના ધારણા છે એવું નાટક અને દિંડક કરવાથી શું ફાયદો બીજું રહી વિકાસની તો વિકાસ બંને ભેરા સાથે મળીને કરી શકે છે આવા નાટક કરવાથી કોઈ ફાયદો નથી અને કોંગ્રેસ જસ ખાટે છે કે સુપર સીટ અમે કરી સુપર સીટ જનતાનો સહયોગ અને રાજકોટ કલેક્ટરના સહયોગથી સુપર સીટ ધોરાજીની થઈ હતી